આજે જામનગરના મોટા થાવરિયા ગામમાં ગૌચરની જમીન પરનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બુલડોઝર લઈ દબાણ દૂર કરવા પહોંચેલા અધિકારીઓએ ગામ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક મહિલાઓ ડેમોલેશન અટકાવવા બુલડોઝર સામે બેસી ગઈ હતી ગામ લોકોએ ડીટીઓ સમક્ષ પણ રજૂઆત કરી હતી આખરે ગામ લોકોના ઉગ્ર વિરોધ અને હંગામા પછી ડેમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી હાલો હું એકબલભાઈ દાઉદભાઈ હાલા આપણે ગામ થાવરિયાથી અત્યારે આ જગ્યા ઉપર આ જેટલી જગ્યા આ લોકો કહે છે ગૌચર છે અત્યારે આ લોકો પેઢી દર પેઢી આની ત્રીજી પેઢી હું જોઉં છું અત્યારે ઓળખું તાલકણ બરાબર આ આને પાંત્રીસ વર્ષ થયા મામલતદારમાં અરજી કરેલી હતી અને મામલતદારે સાડા સાત હજાર રૂપિયાના આ લોકોને દંડ ભરીને અને એમણે કીધેલું ત્યારે કે તમને પંદર વર્ષ કે વીસ વર્ષ હજી તમે અહીંયા વાવો અને આ લોકો કોઈ કબજો નથી કરતા અત્યારે બધે તમે જુઓ તો ગ્રીન વાવેલું જ છે ગ્રીન કરેલું છે કોઈ અન્ય ખરાબ તત્વો અહીંયા કોઈ છે નહીં કે ખરાબ કોઈ વસ્તુ કોઈ કરતા નથી જગ્યાને સારી બનાવે છે આ જે આખું જંગલ બનેલું હતું એને સ્વચ્છ કરી અને સારી જગ્યા બનાવી છે કે જે શહેરને આખી આકર્ષવા માટે આવકની એન્ટ્રી છે એને સારામાં સારી બનાવી છે તો બરાબર તો આ ગરીબ માણસો અત્યારે બિચારા ઈટુના ભઠ્ઠા લઈ મજૂરી કામ કરે છે હવે આજ એને બધાને કાઢી નાખશો તો આ જાશે કે આ સરકાર શું પાછળ જ પડી ગરીબ માણસો પાછળ કે બીજું કાંઈ રસ્તો છે આનો

કેમ કે દેશ નું છે અત્યારે સરકાર ગરીબ પરિવારો માટે આવાસ યોજનાઓ સાકાર કરતી હોય છે પરંતુ ઘણા આવાસોમાં પૈસા પાત્ર લોકો મકાન ખરીદી ગેરકાયદે ભાડે આપી દેતા હોય છે તંત્ર દ્વારા સમયાંતરે આવાસમાં ભાડું છે કે નહીં એ અંગે ચેકિંગ કરવામાં આવતું હોય છે આજે જામનગરમાં સત્યમ કોલોની આવાસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું બે બંધ મકાનોના તાળા તોડી તંત્રએ તેનો કબજો લઈ લીધો હતો ઉપરાંત અન્ય પાંચ ભાડુઆતોને તાત્કાલિક મકાન ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી જામનગરમાં કોરોનાના મૃત્યુદરમાં ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના છ દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં આજે કોરોનાના નવા છેતાલીસ કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં વધુ પચીસ કેસ નોંધાયા છે શહેર તથા જિલ્લામાં આજે કોરોનાના કુલ સાઈઠ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે છ કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું તેમણે લોકડાઉન ગયું છે પણ વાયરસ ગયો નથી તેમ કહી લોકોને બેદરકારી ન દાખવવા અપીલ કરી હતી તેમણે કબીર તથા રામચરિત માનસની પંક્તિઓ ટાંકીને સાવધાનીનું મહત્વ સમજાવ્યું હતું દેશમાં અન્ય વિકસિત દેશોની સરખામણીમાં કોરોનાની મહામારી કાબુમાં હોવાનું જણાવી તેમણે દેશમાં કોરોનાને અનુલક્ષીને ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અંગે માહિતી આપી હતી જ્યાં સુધી વેક્સિન ન મળે ત્યાં સુધી ચુસ્ત સાવધાની રાખવા તેમણે અનુરોધ કરી તહેવારોની ઉજવણી સંયમ અને સાવધાનીપૂર્વક કરવાનો સંદેશ આપ્યો હતો